ઇટ ઇઝ ધ મુંબઈ. અહીંયા ગઈકાલે લવ થાય ને આવતી કાલે બ્રેકઅપ થતા પણ વાર લાગતી. એક છોકરાનું મોઢું ઉદાસ થઈ ગયું અને કહ્યું કેમ? અરે યાર બ્રેકઅપ થઈ ગયો. બોલો કે એમાં ચિંતા શું કરવાની ભાઈ, આપણો લવ છે ને લોકલ ટ્રેન જેવો છે, 3:15 ની ગઈ તો 4:05 ની બીજી આવવાની છે. બસ પાડી લો પછી લાફા મારવાનું ચાલુ કરું. આજે તમારે તમારી જાતનું ઇન્વેસ્ટિગેશન કરવાનું છે કે હું મારા ટાઈમનું ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે કરું છું. તમે તમારા ઇન્સ્પેક્ટર બનો. શા માટે તમારા મમ્મી અને પપ્પા તમને ટાઈમ મેનેજમેન્ટ શીખવાડે? તમે એટલા બુદ્ધુ, તમે એટલા નાના બાબલા નથી કે તમને તમારો ટાઈમ ઇન્વેસ્ટ ક્યાં કરવો જોઈએ એની તમને ખબર ના હોય. કદાચ તમને ન ફાવે તો હું આજે કરાવું છું. યાદ રાખજો, મારી શિબિર ખાલી આજના દિવસ પૂરતી સીમિત નહીં સમજતા. આ શિબિરના જે પણ પોઈન્ટ છે એ લાઈફ ટાઈમ માટે તમારે યાદ રાખવાના છે. આ હું ભલે કહું છું સન્ડે યુથ શિબિર, પણ હકીકતમાં આ સેમિનાર્સ જે લાઈફમાં ચેન્જ લાવે એવો સેમિનાર્સ. મોટિવેટ. તમે મોટિવેશનલ સ્પીકરને સાંભળો છો ને ક્યારેક? ક્યારેક જાઓ છો લેન્ડમાર્ક ફોરમ? ક્યારેક અનુપમ ખેરને સાંભળો છો? ક્યારેક તમે સ્નેહ દેસાઈને સાંભળતા હશો? ક્યારેક કમલેશ ઔસથી? ક્યારેક પરીક્ષિત જોબન પુત્રા? કિસી કો સુનને કી જરૂરત નહીં હૈ. 50 રૂપિયામાં 2.5 કલાકને 6 ગુણી નાખો એટલે કેટલા થાય? એ મારે કરાવવું પડશે. 15 કલાક નહીં, 15 કલાક થાય ને. 2.5 × 6 ઇઝ ઇક્વલ ટુ, આ તો મોબાઈલ કાર્ડ એ માનો છે. તમારા 15 કલાક માત્ર 50 રૂપિયામાં. 50 રૂપિયામાં હું તમને 15 કલાક આ સેમિનારમાં આપીશ. દુનિયાનો કોઈ માણસ તમને નહીં આપે, કોઈ સ્પીકર નહીં આપે. 11,000, 25,000 અને 51,000 રૂપિયા 3 દિવસના લે છે. પીવા પાણી આપે છે. તમારે બ્રિસ્લેરીની બોટલ પણ તમારે લઈ જવી પડે છે. અહીં તો બહાર નીકળશું એટલે અમારા યુવાનો ઉભા છે. લાભ આપો. બરફી છે. સેકન્ડ ટાઈમ બાલાજીની વેફર છે. થર્ડ ટાઈમ ચોકલેટ બરફી છે. વાહ વાહ. હા હા. કેમ ભાઈ, એના માટે જ આવ્યો છે તું? અહીંયા સામેથી રોજના 50 ની તમને પ્રભાવ ના મળવાની છે. આમ જોવા જાવ તો એક જ દિવસમાં તમારા 50 રૂપિયા ફિઝિકલી વસૂલ. પણ લાઈફમાં તમે ક્યારેય મારા 6 એ 6 આ સેશન જો ભરશો, તમે જિંદગીમાં ક્યારે મને ભૂલી નહીં શકો. મેં આજથી 12 વર્ષ પહેલાં 2009માં મુલુંડમાં શિબિર કરી અને આફ્ટર 2021માં હું પાછો મુલુંડ પહોંચ્યો. મુલુંડની અંદર સાંજના સમયે એક બેન પોતાના નાનકડા બાબાને લઈને આવ્યા. મને વંદન કરીને એક લેટર આપ્યો. મારા સાહેબ મોડું થાય છે, અંધારું થાય છે, માટે હું નીકળી જાઉં છું, આપ ખાલી વાંચી લેજો. અંધારું થઈ ગયું, હું ભૂલી ગયો લેટર. બીજા દિવસે સવારે દર્શન કરીને જેવો મારા પાટ ઉપર બેઠો, ટેબલ પર નજર ગઈ, અરે આ લેટર વાંચવાનો તો રહી ગયો. મેં ખોલ્યું. આ બેન લખતા હતા કે મારા સાહેબ 2009માં મેં તમારી શિબિર અટેન્ડ કરી હતી અને મને યાદ છે શિબિરમાં તમે અમને બધાને એક અભિગ્રહ, એક નિયમ આપ્યો હતો, નો ઇન્ટરકાસ્ટ મેરેજ. તમે તમારા ધર્મના સાથીને ચોઈસ કરશો. તમારો પાર્ટનર તમારો ધર્મનો હોવો જોઈએ. બહુ પ્રોબ્લેમ થાય છે, બહુ પ્રોબ્લેમ. એમાંય જો તમે વિધર્મીને હાથમાં ચાલ્યા ગયા, પછીના તો તમારા ભૂક્કા નીકળી જશે. એ હું આજે નહીં કહું, પછી ક્યારેક તમને કહીશ. આ બેન મને લખતા હતા કે તમારી શિબિર વખતે મારી જોબ ચાલતી હતી, જોબમાં એક પંજાબી છોકરા સાથે મારે લવ થઈ ગયો હતો. મેં નક્કી કરી શાદી કરુંગી તો ઇસકે સાથ, પણ ઇન બિટવીન તમારી શિબિરની અંદર તમે હાથ જોડાવ્યા, હું ઊભી થઈ ગઈ. બીજા જ દિવસે મારી કંપનીમાં જોબમાં ગઈ ત્યારે મેં પંજાબીને કહી દીધું, મેને કલ પ્રતિજ્ઞા લી હૈ
आज से हम दोनों फ्रेंड रहेंगे और कहीं आगे नहीं बढ़ेंगे। ओके छोकरा पण मानी लीधु आ छोकरी ना आगे ना मां बापे करावे प्रमाणे एने मैरेज कर्या अने पछी एने दोढ़ वर्ष तो दीकरो लईने मारी पासे आवी थी। एने मारा पत्र में लख्यु के मारा साहेब तमे मने बचावी लीधी, जो आवेश में आवीने मे एनी साथे लग्न कर्या होत मारा घरनी अंदर मारा मां बाप उकाळेलू पाणी पीए छे एना घरे गया पछी हूँ कदाच नॉनवेज खाती थई गई होत। तमे मानता हो तो भूली जाओ કે અમે મેરેજ કર્યા પછી એને સમજાવશું એને પટાવશું ને એને સુધારશું। મને હમણાં હમણાં એક સમાચાર મળ્યા છે, આ જ એરિયામાં એક છોકરીએ કોઈક હિન્દુ છોકરા સાથે લગ્ન કરી લીધા, એ હિન્દુ છોકરો જઈને મરી ગયો અને આ છોકરી કંદમૂળ ખાતી થઈ ગઈ છે। યુ કોન્ટ બિલીવ કુછ ભી હો સકતા હૈ। અને આ છોકરીએ મને કીધું કે મારા સાહેબ આશીર્વાદ આપો, કાગળ મેં લખ્યું મારું બાળક છે એમાં મારે સંસ્કાર નાખવા છે અને એને ભવિષ્યમાં શાસન માટે આગળ વધારવું છે। એક શિબિર શું કામ કરી શકે છે, એક શિબિરમાં શું પરિવર્તન આવી શકે છે, તમારી આખી લાઈફને ચેન્જ કરાવી નાખશે।